संचालन पर प्रश्नार्थ। सूरत नगर प्राथमिक शिक्षण समिति ना सामान्य सभा राष्ट्रगान साथे मात्र 98 सेकंड मा पूरी करी देवाता विवाद थयो। सूरत महानगरपालिका संचालित नगर प्राथमिक शिक्षण समिति नी सामान्य सभा आज योजाई हती। सामान्य सभा मा केटलाक महत्वना कामो हता। आश्चर्यजनक बात ए छे के 31 जेटला कामो होवा छता कोई पण चर्चा कर्या वगर मात्र 20-30 सेकंड नी अंदर सामान्य सभा पूरी करी देवामा आवी हती। नगर प्राथमिक शिक्षण समिति में विरोध पक्ष सभ्य तरीके राकेश हिरपराए जणाव्यु हतुं के आज सामान्य सभा पहला ज मारा थकी जे मुद्दाओ पर चर्चा करवा योग्य छे तेनी रजूआत करी देवामां आवी हती, परंतु आ शासकोए भ्रष्टाचार थतो न थाय तेना माटे वारंवार तेओ मारो अवाज दबावी दे छे। अने दुखनी वात ए छे के बाळकोना भविष्य माटे गंभीरतापूर्वक वहीवट करवो जोईए ते थयो नथी, अने 15-20 सेकंडनी अंदर सामान्य सभा पूरी करी दे छे। क्या एवा संस्थाओ छे के ज्यां मात्र 30 सेकंडनी अंदर सामान्य सभा पूरी थती हशे? पोतानी भ्रष्टाचारी वृत्तिने दबावी राखवा माटे जे आ प्रकारनुं षड्યંત્ર શાસકો રચે છે। રાકેશ હિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે શિક્ષણ સમિતિની સામાન્ય સભા હતી। બહુ ઘણી બધી તૈયારીઓ કરીને ગયેલા હોઈએ, ફાઇલો વાંચીને ગયેલા હોઈએ, પણ આવું થાય ત્યારે દુઃખની વાત થાય કે માત્ર ને માત્ર 40-45 સેકન્ડમાં સામાન્ય સભાના 31 કામો એક સાથે મંજૂર કરી દેવામાં આવ્યા। એક સાથે કોઈ ચર્ચા નહીં, કોઈ વિરોધ નહીં, કશું નહીં, એક ઉપર ગાડી શરૂ થઈ, 31 ઉપર ઊભી રહી અને રાષ્ટ્રગાન ગાઈને સભા પૂરી કરી દેવામાં આવી। આજે મહત્ત્વના કામો હતા કે સપ્ટેમ્બર મહિનો આવી ગયો, બાળકોનું સત્ર પૂરું થવા આવ્યું છે, છતાંય બાળકોને બોટ મોજા યુનિફોર્મ જેવી વસ્તુઓ નથી મળેલી। સ્માર્ટ બોર્ડની પ્રોજેક્ટરની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયેલો છે। સબમર્સિબલ પંપની મોટરની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયેલો છે। કોમ્પ્યુટરની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયેલો છે। શિક્ષકોને અનઓફિશિયલ ઓર્ડરો આપી અને ભાજપનો પ્રચાર કરવા માટે રેલીમાં બોલાવવા માટે ઓર્ડર આપવામાં આવે છે। આ તમામ મુદ્દે વિરોધ કરવાનો હતો, આ તમામ મુદ્દે રજૂઆતો કરવાની હતી। અધ્યક્ષને ખબર હતી કે આ મુદ્દે જવાબ નહીં આપી શકે, એટલે માત્ર ને માત્ર 1.5 થી 2 મિનિટમાં એમાં બધું જ આવી ગયું। મૌન પડાયું, રાષ્ટ્રગાન ગાયું અને સભા આ બધું 2 મિનિટમાં પતાવી અને અધ્યક્ષ પોતાની ઓફિસને તાળું મારીને નીકળી ગયા। તો આ બહુ દુઃખની વાત છે, 616 કરોડનો વહીવટ કરવાવાળો માણસ આટલો બેજવાબદાર હોય કે પ્રશ્નોના જવાબ પણ ન આપી શકે, એ ખૂબ દુઃખદ છે। આ તમામ મુદ્દે આવનારા દિવસોમાં અમે વિરોધ કરતા રહીશું।